નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું કુશલી આપનું સ્વાગત કરું છું. આજે વાત કરીશું પંચાંગ વિશે, સાથે જ દિન વિશેષ વિશે, અને જાણીશું રાશિ ભવિષ્ય, એટલે કે રાશિ મંડળની જે 12 રાશિ છે તેના વિશે પણ વાત કરીશું. અને સૌથી મહત્વની વાત કે આપના કોલ્સ પણ લઈશું. અને આ દરેક બાબતની ચર્ચા કરવા માટે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્વાગત છે આપનું વીટીવીના સ્ટુડિયોમાં. સુપ્રભાતમ, ધન્યવાદ. મુકુંદભાઈ, આપનું પંચાંગ શું કહી રહ્યું છે? ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. દર્શક મિત્રો, આજે આપણે એક એવા શબ્દ વિશે વાત કરીશું કે જે શબ્દની અંદર સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે, અને જે શબ્દના ઉચ્ચારણથી આપણી શારીરિક, માનસિક, આર્થિક દરેક પ્રકારની સમસ્યાઓ હલ થાય છે. ખાસ કરીને જે લોકોને ગળાના પ્રોબ્લેમ્સ, પેટના પ્રોબ્લેમ્સ રહેતા હોય, થાઇરોઇડ જેવી બીમારીઓ પણ થતી હોય છે, અને હૃદયની બીમારી થતી હોય છે, આ બીમારીઓ પણ તમે દૂર કરી શકો છો. એટલે કે આજે આપણે વાત કરીશું ઓમ શબ્દની. ઓમ શબ્દનો પ્રયોગ આપણા હિન્દુ ધર્મની અંદર સર્વશ્રેષ્ઠ અને સર્વ અધિક માનવામાં આવે છે. તેની વ્યાખ્યા આપણા શાસ્ત્રમાં અલગ અલગ છે, પરંતુ આ ઓમ શબ્દના કયા એવા પ્રયોગથી તમારા દરેક પ્રકારના સંકલ્પ સિદ્ધ થાય, ઓમના ચમત્કારિક પ્રયોગો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. પણ એ પહેલા લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજે તારીખ 14 જૂન 2018 નો દિવસ બની રહ્યો, એટલે કે 14/6/2018 નો દિવસ. જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને એની પ્રથમા કહેતા આજે પ્રતિપદાની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર મૃગશીર્ષ નામનું નક્ષત્ર, ગંડ નામનો યોગ અને કૌલવ નામનું કરણ ચાલી રહ્યું છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ. આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે, એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ગ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ.